જય સ્વામી નારાયણ. કેમ છો બધા? હું વન્ના સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ શ્રી અવધિપુરમાં. આજે આપણે કાકડીનું ભરેલું શાક બનાવવાનું છે. તો કુણી કુણી કાકડીનું ભરેલું શાક અને બે પડી સાધુ રોટલી બનાવવાની છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને એ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી અવધિપુર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, કોમેન્ટ લખજો કે તમને મારી દરેક રેસીપી કેવી લાગે છે. ચાલો ફટાફટ કાકડીનું શાક બનાવવાનું શરૂ કરીએ. કાકડીનું શાક બનાવવા માટે અહીંયા આપણે કુણી કુણી કાકડી લીધી છે. કાકડી ટમેટાની ગ્રેવી કરવાની છે. સિંગદાણા અને ચવાણાનો મસાલો કરીશું. ચાલો ફટાફટ કાકડીનું શાક બનાવવાનું શરૂ કરીએ. કાકડીનું શાક બનાવવા માટે કાકડીના નાના નાના ભટકા કરી લેવાના છે. પેલા તો ચાખી લેવાની છે કે કાકડી કડવી તો નથી ને. કાકડીના માપના ભટકા કરશું. કુણી કુણી કાકડીનું શાક ખૂબ જ સરસ થાય છે. આવી રીતે બધા માપના ભટકા કરવાના છે. નાની નાની કાકડી છે એટલે એક કાકડી ને આપણે ત્રણ ત્રણ ભટકા કરશું. ત્યારે આપણે બે વ્યક્તિ માટે શાક બનાવવાનું છે એટલે માપની ત્રણ કાકડી લીધી છે. આવી રીતે ચાર ચીરા પાડવાના છે. બધી કાકડીને આવી રીતે ચાર ચીરા પાડી લઈએ. કાકડીનું કટિંગ થઈ ગયું છે. હવે ભરવા માટે મસાલો બનાવી લઈએ. અહીંયા આપણે સીંગને શેકીને લીધેલી છે. કોઈ પણ વસ્તુમાં સીંગ શેકીને નાખવાથી તેનો સ્વાદ વધી જાય છે. સીંગને આપણે ખાંડી લેવાની છે. સીંગનો આપણે આવો અધકચરો ભૂકો કરવાનો છે. મિક્સરમાં નથી પીસવાની. આપણી સીંગ ખંડાઈ ગઈ છે. હવે આપણે ચવાણાને પણ આવી રીતે જ ખાંડી લેવાનું છે. અહીંયા આપણે ગાંઠિયા અને પૌવા વાળું ગળ્યું અને તીખું મિક્સ ચવાણું લીધું છે. તો આનો પણ સીંગની જેમ અધકચરો ભૂકો કરી લઈએ. હવે ચવાણાનો પણ સરસ ભૂકો થઈ ગયો છે. મસાલો બનાવવા માટે આપણે સીંગ અને ચવાણાને ખાંડી અને ભૂકો કરી લીધો છે. તેની અંદર ચપટી હળદર એડ કરશું. ચપટી હિંગ, તીખાસ માટે એક ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળપણ માટે ગોળ એડ કરવાનો છે. એક નાની ગાંગડી જેટલો ગોળ એડ કરશું. અડધો લીંબુનો રસ એડ કરવાનો છે. એક નાનો ટુકડો આદુનો ખમણી એડ કરશું. ઝીણા ચોપ કરેલા ધાણા. તમે જો લસણ ખાતા હો તો આમાં લીલું લસણ કે સૂકું લસણ પણ એડ કરી શકો છો. બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરશું. કોઈ પણ ભરેલા શાક ની અંદર મસાલો બનાવવાની જ ખૂબી છે. આવી રીતે મસાલો બનાવશો તો કોઈ પણ ભરેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે આપણે બધા મસાલા એડ કરી દીધા છે. હાથ વડે મિક્સ કરી લઈએ. હવે આપણું ભરેલા કાકડીના શાક બનાવવા માટેનો મસાલો બનીને તૈયાર છે. કાકડીને ભરી લઈએ. આવી રીતે બધી કાકડીને આપણે અંદર વચ્ચે ભરી લેશું.
આવી રીતે આપણે બધી કાકડીની અંદર મસાલો ભરી દેશું। હવે આપણે બધી જ કાકડીની અંદર મસાલો ભરી દીધો છે। કાકડીની અંદર મસાલો પણ ભરાઈ ગયો છે અને આપણે જે ટમેટા લીધા હતા તેની ખમણી અને ગ્રેવી કરી લીધી છે। શાક વઘારી લઈએ। બે થી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરશું। ભરેલા શાક ની અંદર થોડું તેલ વધારે ઉમેરવાનું તો જ શાક નો કલર ટેસ્ટ સરસ આવશે। તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરશું, અડધી ચમચી જીરું, ત્રણ થી ચાર લીમડાના પત્તા, અડધી ચમચી હિંગ, હવે આની અંદર આપણે ભરેલી કાકડી એડ કરવાની છે। અત્યારે આપણે આની અંદર ચમચો નથી ફેરવવાનો, આવી રીતે હલાવશું શાકને। હવે ટમેટાની ગ્રેવી એડ કરશું। ચપટી હળદર, મસાલાની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે એટલે તીખાશ પૂરતું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ફરીથી એડ કરવાનું। મસાલા ની અંદર મીઠું પણ એડ કર્યું છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। ચમચાની મદદથી શાકને બરાબર મિક્સ કરી લઈએ મસાલા સાથે। શાક ની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। બે થી ત્રણ વિસ્તલ થાય ત્યાં સુધી આપણે શાકને બફાવા દઈશું, ઢાંકીને મૂકી દઈએ। આપણું શાક તૈયાર થાય ત્યાં સુધીમાં બે પડી રોટલી બનાવવા માટે લોટ બાંધી લઈએ। એ આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધો છે, ઝીણો લોટ, તેની અંદર એક પાવડા જેટલું તેલનું મોણ એડ કરશું, થોડું થોડું પાણી એડ કરી લોટને બાંધી લઈએ। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે, થોડું તેલ એડ કરી લોટને કૂણવી લઈએ। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને શાકમાં ત્રણ સીટી પણ થઈ ગઈ છે, ચાલો શાક ચેક કરી લઈએ। હવે આપણું શાક બફાઈ ગયું છે, તેની અંદર આપણે જે મસાલો વધ્યો હતો તે એડ કરશું। ખાસ ધ્યાન રાખવું મસાલો પહેલા નથી એડ કરવાનો, નહીતર શાક બફાશે નહીં અને નીચે બેસી જશે। બરાબર મિક્સ કરી લઈએ। બે જ મિનિટ માટે કુકરને બંધ કરી દઈએ। એટલે જે આપણે મસાલો એડ કર્યો છે તે સરસ બફાઈ જાય। બે મિનિટ થઈ ગઈ છે, શાકને નીચે ઉતારી એક બાજુ મૂકી બે પડી રોટલી બનાવી લઈએ। મીડિયમ સાઈઝના બે નાના નાના લુવા બનાવી લેવાના છે। આવી રીતે લુવો કરી તેલ લગાવી અને એ જ લુવાની અંદર લોટ લગાવી બીજા લુવાની અંદર આવી રીતે દબાવી દેવાનો છે। આવી રીતે લુવો બનાવી લઈએ। ખૂબ જ સરસ આપણી બે પડી રોટલી બનીને તૈયાર થશે। બંને બાજુ થોડો થોડો લોટ લગાવી વણી લઈએ।
આવી રીતે રોટલીને બંને બાજુ વણવાની છે, એટલે એક જ સરખી રોટલી થાય, નાના મોટી ન થાય। આપણી રોટલી બનીને તૈયાર છે। નાની મોટી ગમે તેવડી રોટલી કરશો તો પણ બે પડ ફટાફટ છૂટા પડી જશે। આ રીતે લુવા કરશો એટલે રોટલી તરત છૂટી પડી જશે। આને શેકી લઈએ। આવી જ રીતે બીજી બધી રોટલી પણ વણી લેવાની છે। રોટલીને પલટાવી લઈએ। રોટલીને દબાવી દબાવી અને ચોળવાની છે। બંને બાજુથી વ્યવસ્થિત રોટલીને ચોળવી લઈએ। તમે જોઈ શકો છો આપણી રોટલીનું પડ અત્યારે જ છૂટું પડી રહ્યું છે। આવી રીતે બે પડી રોટલી કરશો એટલે ફટાફટ બંને પડ સરસ છૂટા પડી જશે। તમે જોઈ શકો છો આપણા બંને પડ સરસ છૂટા પડી ગયા છે અને આપણી રોટલી પણ વ્યવસ્થિત ચડી ગઈ છે। આવી જ રીતે બીજી બધી રોટલી પણ બનાવી લઈએ। હવે આપણી બે પડી રોટલી સરસ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણું કાકડીનું શાક અને બે પડી રોટલી બનીને તૈયાર છે। સર્વ કરી દઈએ। જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું કાકડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। બે પડી રોટલી પણ આપણી ખૂબ જ સરસ બની છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું કાકડીનું શાક અને બે પડી રોટલી બનીને તૈયાર છે। બે પડી રોટલી આપણી એકદમ રૂ જેવી પોચી અને નરમ બની છે અને કાકડીનું શાક પણ એટલું જ સ્વાદિષ્ટ બન્યું છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જ્યાં તમને આવા અવનવા વિડીયો અને રેસીપી જોવા મળશે। અને હા, કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારા દેશી શાક કેવા લાગે છે। ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।